આજે છે ગંદકી આવવાની હતી એ જાણ થઈ બરાબર, એટલે હું અમે વિરોધ કરવા આવ્યા કે ગંદકી અહીંયા નખાય નહીં, એટલા માટે રોગચાળો અહીંયા કોઈ જગ્યા નથી એવી, કોઈ છૂટી છવાઈ, ખાલી હિલ છે, ટીકરીઓ છે, ઢોરા બકરો માણસ દરેકને નુકસાન થાય, પછી ખેતીને પણ પર્યાવરણને નુકસાન થાય, વત્તા અમારા બાળકોનો જે અહીંયા પાણી પીવાનું જે સ્ત્રોત છે, બોર છે નજીકમાં, એ ગંદકીનું પાણી અંદર જાય, એટલે અમારી સ્વાસ્થ્ય બાળકોનું માણસનું દરેકનું સ્વાસ્થ્ય બગડે, પાણીથી રોગચાળો થાય, કાયમી થઈ જાય, એટલે એમ પૂરેપૂરું નુકસાન છે. હું મહાદેવ ગ્રામ પંચાયત સરપંચ પંકજસિંહ રાઠોડ. આજે અહીંયા નગરપાલિકા એનો ગંદો કચરો અહીંયા નાખવાનું વારંવાર કાવતરું કરે છે અને અમને ગામજનોને અને આજુબાજુ વિસ્તારને પરેશાન કરી મૂક્યા છે. આજે નગરપાલિકાએ પાછું પોલીસ પ્રોટેક્શન મંગાવી અને અહીંયા કચરો નાખવા માટેનું કાવતરું પાછું ફરીથી ઊભું કર્યું છે. અમે તમામ આજુબાજુના ગ્રામજનો એકત્રિત થઈ આનો વિરોધ કરીએ છીએ અને કોઈ પણ હિસાબે અહીંયા કચરો નાખવા દેવામાં આવશે નહીં, એના માટે અમે આત્મવિલોપન પણ કરીશું. અમે પેટ્રોલ ડીઝલથી તૈયારીથી જ આવ્યા છીએ. આજે જો આ બંધ નહીં કરવામાં આવે તો ગાડુરી જે થયું, ગાડુરી જમીન માટે પણ આ લોકોએ 5 જણાના પાડિયા થયા હતા. અમે આજે 25 જણા કચરો ગંદો નહીં નાખવા દેવા અને એના વિરોધમાં 25 જણા મરવા તૈયાર છે. અમે આત્મવિલોપન કરશું પણ અહીંયા નહીં જવા દઈએ, કચરો કોઈ પણ હિસાબે નહીં નાખવા દઈએ. આજે એમને થોડીક સમજણનો અભાવ છે. એમને એમ છે કે અહીંયા કચરો અમે ડમ્પ કરવાના છે. ખરેખર અહીંયા રોજેરોજનો કચરો આવી અને પ્રોસેસ થઈ અને એનો નિકાલ થઈ જવાનો છે, એટલે દિવસના અંતે બીજે દિવસે સવારે એ કચરો રહેવાનો જ નથી, એટલે એમને ગેરસમજ છે અને એટલા માટે એ લોકો વિરોધ કરે છે. તો હવે અત્યારે શું નિર્ણય કરવામાં આવે છે? એટલે અત્યારે અમે આવ્યા હતા પોલીસ પાર્ટી સાથે, ડીવાયએસપી સાહેબને બધા હાજર છે અને એ લોકો એમ કહે છે કે ભાઈ અમને એક કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવી છે તો અમને 2 દિવસનો ટાઈમ આપો, એટલે પછી અત્યારે આપણે ખોટો વિવાદ ના થાય એટલા માટે અમે અત્યારે પાછા જઈ રહ્યા છીએ. ડમ્પિંગની સાઈડમાં એમ છે કે લોકોની માનસિકતા એવી છે કે આમાં કચરો જમા થશે અને કચરાના ઢગલા થશે, એટલે અત્યારે જે સરકારની નીતિ છે રોજે રોજનો કચરો આપણે એને નિકાલ જ કરી દેવાનો છે અને એ રીતની અમને ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગયેલી છે, 5 કરોડ રૂપિયા એના માટે અમારી પાસે આવી બી ગયા છે, પણ અમને જગ્યા મળે તો અમે એમાં પ્લાન્ટ બેસાડી શકીએ. અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની અંદર જે વિકાસ થઈ રહ્યો છે તેથી જે ડમ્પિંગ સાઇડ હતી એ શહેરની વચ્ચે આવી જવાથી નગરપાલિકા એ માગણી જે કલેક્ટર સાહેબ જોડે કરેલી કે ડમ્પિંગ સાઇડ બદલવી, જેના અનુસંધાનમાં મહાદેવ ગ્રામ બાકરોલની અંદર ડુંગર વિસ્તારમાં એક ડમ્પિંગ સાઇડની જગ્યા ફાળવણી કરવામાં આવેલી હતી, પરંતુ ગામ લોકોની એવી રજૂઆત હતી કે આ ડમ્પિંગ સાઇડ અહીંયા આવવાથી આજુબાજુના જે નદીની અંદર જે પાણી જવાનું છે એ પણ કેમિકલયુક્ત થઈ જશે, તદુપરાંત આજુબાજુ જે રહેઠાણ વિસ્તાર છે નજીકમાં એ લોકોને પણ મુશ્કેલીની સમસ્યા વેઠવી પડશે, જેના અનુસંધાનમાં ગામના સરપંચ તથા અગ્રણીઓએ આજે ડમ્પિંગ સાઇડનો કબજો લેવા જતો નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મામલતદારશ્રી તથા પોલીસ સ્ટાફ સાથે અમે સ્થળ ઉપર ગયેલા તો ગામ લોકોએ વિરોધ કરેલો કે ભાઈ અમારી આ જગ્યા ફાળવણી કરવાની થતી નથી, જેથી આજે અમે એ નિર્ણય ઉપર આવેલ છે કે આના અનુસંધાનમાં કલેક્ટર સાહેબશ્રીને આજે એ લોકો રૂબરૂ મળશે અને આની જગ્યાની ફાળવણી રદ કરવા માટે એ લોકો રજૂઆત કરશે અને પછી જે નિર્ણય આવશે એ નિર્ણય પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુપર ફોલો કરો.